હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં પહેલો યુનિટ આપણે ભણી ગયા છે અને બીજા યુનિટમાં પણ આપણે યુનિટ 1, 2, 3 સુધી ભણી ગયા છે. હવે આપણે યુનિટ 4 એ ભણીશું. એમાં યુનિટ 4 અહીંયા સમજાવીશું એ પહેલાં થોડા સ્પેલિંગ સમજી લઈશું. એમાં છે ટુ ઓફર, TOFFER, ટુ ઓફર એટલે કે આપવું. HURRY, હરી એટલે કે ઉતાવળ. TORREACH, ટુ રીચ એટલે પહોંચવું. TORETURN, ટુ રિટર્ન એટલે પાછા ફરવું. TOSHOW, ટુ શો એટલે બતાવવું. BOAT, બોટ એટલે હોડી. TOSAIL, ટુ સેલ એટલે કે સહેલ કરવી. અંદર જે મજા લઈએ એની વાત કરી છે. SAILED, સેલ, એ સેલનું ભૂતકાળ છે. SHIP, શિપ એટલે કે વહાણ. SEA, સી એટલે દરિયો. ACROSS, અક્રોસ એટલે કે આરપાર. PRETIER, પ્રીટીયર એટલે કે વધારે સુંદર. BRIDGE, બ્રિજ એટલે પુલ. BOW, બો એટલે ધનુષ્ય. TOOVER, TOP, ટુ ઓવરટોપ એટલે કે ની ઉપર હોવું. TOBUILD, ટુ બિલ્ડ એટલે બાંધવું. આ હતા એના થોડા મિનિંગ્સ, એ સમજ્યા. હવે એના ઉપરથી આપણે પાઠ એ સમજીશું. એમ કે હવે એમાં છે, અહીંયા પાઠમાં એવું છે ને કે એવું છે કે હવે 3 દિવસ પછી જે આગળ આપણે સ્ટોરી સમજી ગયા હતા યુનિટ 3માં, કે છોટું અને મોટું બે ફ્રેન્ડ હતા, એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા. બે એક ફ્રેન્ડ હતા અને પછી એ બંનેનો સ્વિમિંગ બહુ જ ગમતું હતું. તો એક દિવસ સ્વિમિંગ માટે મોટું ગયું હતું, તો છોટું એને બૂમો પાડી પાડીને બોલાવવા લાગ્યું. એ પણ ત્યાં ગયું, એ એને બોલાવવા માંડ્યું. તો પેલો બહાર નથી નીકળતો, તો કે તું જલ્દી આય, સાઉટેડ એન્ડ સાઉટેડ બૂમો પાડે છે કે તું એક મિનિટ બહાર આય, બહાર આય. પણ પેલો બહાર આવતું નથી. પછી બહુ જ બૂમો પાડે છે એટલે બહાર આવે છે. બહાર આવે છે, હું તરત શું કહે છે, હવે જા, મને સેટિસ્ફાઈ થઈ ગયું, મને સંતોષ થઈ ગયો, હવે જા તું પાછો પાણી. એટલે પેલું મોટું હોય છે, બહુ જ ગુસ્સે થાય છે કે એવું શું સેટિસ્ફાઈ થઈ ગયું, શું સંતોષ થઈ ગયું, શેના માટે બનતે બાર એમ કરીને બૂમો પાડે છે. તો પછી કહે છે કે હું તો એ જોતી હતી કે તે મારે સ્વિમિંગ સૂટ તો પહેર્યું નથી ને. હવે હાથી એ મોટું હતો અને છોટું એ રેટ હતી, તો રેટનો સ્વિમિંગ સૂટ હાથીને ક્યાં થવાનું હતો, એ મોટું ને ક્યાં થવાનું હતો. એ સ્ટોરી હતી એની. એ સ્ટોરી ઉપરથી બીજી આગળની સ્ટોરી છે કે હવે એવું કહે છે કે હવે ત્રણ દિવસ પછી છોટું તેના મિત્ર મોટુંની મુલાકાતે ગયું. હવે છોટું કોણ હતું? રેટ. અને મોટું કોણ હતું? એલિફન્ટ, હાથી. હવે 3 દિવસ પછી જે થઈ ગયું ને, આગળ જે બનાવ બન્યો એના પછી 3 દિવસ પછીની વાત છે કે 3 દિવસ પછી એ મુલાકાતે ગયું. એ છોટું તેના મિત્ર મોટુંની મુલાકાતે ગયું. એ છોટું હતો એ મોટુંની મુલાકાતે ગયો. ત્યારે શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તે શબ્દો જે ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. હવે આ શબ્દો છે વોચ એટલે કે હતો, લાઇકડ એટલે ગમતું હતું, રીચડ એટલે કે પહોંચ્યું, કોલ્ડ કહ્યું, સોડ બતાવો, રિપ્લાઇડ એટલે કે કોઈકે આપણને પ્રશ્નનો પૂછ્યો હોય તો એનો આપણે જવાબ આપીએ તો રિપ્લાઇડ આપ્યું કહેવાય, આન્સર્ડ તો એનો જવાબ આપવો, જવાબ. રિટર્ન એટલે કે પાછા ફરવું. હવે એના ઉપરથી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે, જે ઉપર આપી છે એના ઉપરથી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હવે ખાલી જગ્યામાં શું છે, હવે આખો આ વાંચીશું ને એને સમજીશું ગુજરાતીમાં તો એ જલ્દી ખબર પડશે. After 3 days એટલે કે આફ્ટર એટલે કે પછી, 3 days એટલે કે 3 દિવસ પછી. મોટું વેન્ટ ટુ છોટું જ હાઉસ. મોટું એ વેન્ટ ટુ એટલે કે મોટું ગયું ક્યાં, છોટું જ હાઉસ, છોટુંના ઘરે. હવે છોટું કોણ છે? મોટું કોણ છે? હાથી. અને છોટું કોણ છે? ઉંદર. હવે બતાવ્યું છે અહીંયા ચિત્રમાં કે આ મોટું છે એના ઘેર આવ્યો છે, આ છોટુંનું ઘર છે અને મોટું એના ઘેર આવ્યો છે.
અને આ બાર ઊભું છે, કોણ છે હવે આગળ આવશે એમ વાંચીશું. તો આફ્ટર 3 દિવસ પછીની વાત છે કે મોટું વેન્ટું છોટું હાવ, એટલે મોટું છે એ છોટુંના ઘરે આવ્યું. આ એનું ઘર છે, આ છોટુંના ઘરે આવ્યું. હવે ઘરે આવે એટલે તરત જ પહેલો શબ્દ બોલે, હી કોલ્ડ હાય. એ કહે છે, હાય, કેમ છો છોટું, કેમ છો? હવે એટલું કહીને કહે છે, છોટું કમ આઉટ. હવે છોટું કહે છે, મોટું એના બહારથી જ બૂમો પાડશે, છોટું કમ આઉટ, છોટું તું બહાર આવ, છોટું વોસ. હવે છોટું નોટ એટ હોમ એટલે ઘેર ન હતો માટે વોસ. તો છોટું વોસ નોટ એટ હોમ કે છોટું ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ, હવે છોટુંની પત્ની, વાઇફ એટલે કે એની પત્ની, એ છોટી હતી. છોટુંની પત્ની છોટી, છોટી હિઝ વાઇફ કમ આઉટ. હવે છોટું ઘરે નહોતો એટલે કોણ આવી? છોટી, એની પત્નીજી, એ કમ આઉટ, એ બહાર આવી. આ દેખાય છે આ ચિત્રમાં તમને, એ બહાર આવી. સી સેડ, વેલકમ મિસ્ટર મોટું. તેણે કહ્યું એમ કે, આવો પધારો મિસ્ટર મોટું, શ્રીમાન મોટું, આવો એમ કે પધારો. શ્રી ઓફર્ડ, સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ. એ મોટું, એ સી ઓફર્ડ મતલબ સી એટલે છોટી, એ છોટીએ કોઈ મહેમાન આવે તો આપણે એને કંઈ પણ ચા પાણી નાસ્તો કંઈ પણ આપણે આપીએ છીએ એને. તો અહીંયા ચા પાણી નાસ્તો નહીં કરાવતા, પણ અહીંયા શું કહે છે, સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ, એટલે કે ફ્રૂટ ડીશની ઓફર કરી કે આવો એમ કે ફ્રૂટ ડીશ બનાવો, આપો. પછી એવું કીધું એટલે મોટું એ શું કીધું, આપણા ઘેર કોઈ મહેમાન આવે તો કે હું ચા બનાવું, તો તરત સામેવાળું વ્યક્તિ શું કહેશે, ના 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 ના, ચા તો અમે પીને જ આવ્યા છે. એવી જ રીતે અહીંયા કહે છે કે એને છોટીએ એને ઓફર કરી ફ્રૂટ ડીશની, તો મોટું રિપ્લાયડ, મોટું રિપ્લાયડ આપે છે. એનો જે પ્રશ્ન પૂછ્યો એને જે કીધું એનો રિપ્લાય આપે છે. શું કહે છે કે રિપ્લાય એટલે કે એને સામે પાછો જવાબ આપ્યો. નો થેન્ક્સ, ના, આભાર તમારો. આઈ એમ ઇન હરી, આઈ એમ ઇન હરી, હરી એટલે ઉતાવળ, તો કે મને બહુ જ ઉતાવળ છે. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી આન્સર્ડ, છોટીએ આન્સર આપ્યો, હી ઇઝ એટ વર્ક, તે એમના કામે ગયા છે. મોટું સેડ, મોટુએ કહ્યું, ઓકે, મોટું કે ઓકે. પ્લીઝ ગીવ મી હિઝ ધીસ ટાઈ, તો કે સારું ત્યારે વાંધો નહીં, પણ પ્લીઝ મહેરબાની કરીને ગીવ હિમ ધીસ ટાઈ, આ ટાઈ તેમને આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર મી, આ મારા તરફથી એને ગિફ્ટ છે, એને પ્રેઝન્ટ આપું છું, ગિફ્ટ આપું છું. મોટું રિટર્ન ટુ હિઝ હોમ, પછી મોટું ત્યાંથી રિટર્ન એટલે કે પાછા એના ઘરે ગયું. છોટું રીચડ હોમ લેટ, હવે છોટું પાછો આવ્યો, એના ઘેર પાછો આવ્યો ક્યારે? મોડા, બહુ જ મોડા, લેટ, બહુ મોડા એના ઘરે પાછો આવ્યો. છોટી સોડ હિમ ધ ગિફ્ટ, છોટીએ એની સો એટલે કે પેલી જે હતું એ બતાવી, ગિફ્ટ આપી હતી મોટુએ એને બતાવી, હિમ ધ ગિફ્ટ, એ ગિફ્ટ બતાવી. હી લાઇકડ ઇટ વેરી મચ, હી લાઇકડ એટલે કે એને એ ગિફ્ટ બહુ જ ગમી, એમ કે વેરી મચ, બહુ જ ગમી. હી સેન્ટ એન SMS, તેને મોટુંને SMS કર્યું. શું કર્યું? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, આભાર તારો, તે મને બ્લેન્કેટ આપ્યો. હવે સીધી વાત છે, ખબર પડી આમાં શું કહે છે? હવે જે મોટું છે એ તો હાથી છે, બરાબર. હવે હાથી એક ટાઈ લાવ્યો હોય, હાથી એક ટાઈ લાવ્યો છે છોટું માટે, હાથી એ મોટું છે અને છોટું એ રેટ છે, ઉંદર છે. હવે હાથી એક ટાઈ લાવ્યો, એના પ્રમાણમાં એક ટાઈ લઈને આવ્યો, તો એ ટાઈ હાથી એ ટાઈ લઈને આવ્યો તો છોટું ને રેટ ને શું થશે? એ ટાઈ રેટ ને શું થશે? એને તો બ્લેન્કેટ જેવું જ થઈ જશે ને, એને તો આખી ઓઢી શકે એવું જ થઈ જશે, આખી એની ચાદર જ થઈ જશે ને. એટલે એ SMS કરીને શું કહે છે કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, એટલે કે ચાદર આપવા બદલ આભાર તારો. હવે એને આપ્યું તો શું હતું? ટાઈ આપી હતી, પણ પેલાને તો શું થયું? બ્લેન્કેટ. હવે આગળની સ્ટોરીમાં એવું જ હતું ને કે સ્વિમિંગ સૂટ ત્યાં તો મારો પહેર્યો નથી ને, એટલે ક્યાં પહેરે? પેલું રેટ આવડી એમથી રેટ છે અને પેલો હાથી છે, એ ક્યાં મેળ પડે?
તો આ બીજી એ રીતની જ છે કે છોટું ના ઘરે મોટું જાય છે અને ગિફ્ટ આપવા, તો છોટું ઘેર નથી તો એ છોટીને આપે છે. છોટીને કહે છે કે લો આ એને ટાઈ ગિફ્ટ આપી દેજો એમ કે હું એના માટે લાવ્યો છું. જ્યારે મોડા જ ખાસું લેટ જ્યારે છોટું ઘેર આવે છે ત્યારે જુઓ એને બતાવે છે એની પત્ની, એની વાઈફ જે છોટી છે એ બતાવે છે એને ગિફ્ટ. એટલે તરત એને બહુ જ ગમે છે અને તરત SMS કરી દે છે કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. એ હાથીને એ મોટુંને ગિફ્ટ કરી, મોટુંને SMS કરીને કહે છે કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, એટલે કે તે મને બ્લેન્કેટ એટલે કે જે ચાદર આપી એ બદલ તારો આભાર. હવે એને ચાદર ક્યાં આપી છે, એને તો ટાઈ આપી હતી. હવે એના પછી Activity 5. હવે Activity 5 શું છે? ધ રેનબો. રેનબો એટલે ધનુષ્ય, મેઘધનુષ. આપણે અત્યારના ટાઈમમાં થાય ચોમાસામાં આકાશમાં સરસ મજાનું મેઘધનુષ્ય બને. મેઘધનુષ્ય એટલે 7 રંગ આપણા આકાશમાં 7 રંગ દેખાય છે, જો ચિત્રમાં આમ દેખાય છે એવા 7 રંગ આકાશમાં આપણને દેખાય એને રેનબો કહેવાય. ઇંગ્લિશમાં રેનબો કહેવાય અને ગુજરાતીમાં એને મેઘધનુષ્ય કહેવાય. એના વિશેની છે. હવે આ એક એમ કે શું છે, પોએમ છે એમ કે એ લખવાવાળા ક્રિસ્ટેના રોસેટ્રી એમને લખેલી છે એમ કે આ પોએમ છે એને. હવે એમાં છે કે બોટ્સ સેલ ઓન ધ રિવર. બોટ્સ એટલે હોડીઓ. બોટ્સ એટલે હોડીઓ. સેલ એટલે કે અંદર જાય છે, સેલ કરે છે. ઓન ધ રિવર નદીમાં, હોડીઓ નદીમાં સહેલ કરે છે. બોટ્સ એટલે હોડીઓ, સહેલ એટલે અંદર સહેલ કરવું. ઓન ધ રિવર ક્યાં, નદીમાં, તો હોડીઓ નદીમાં સહેલ કરે છે. એન્ડ શિપ સેલ ઓન ધ સી, હોડીઓ નદીમાં સહેલ કરે છે. એન્ડ એટલે કે અને, શિપ્સ એટલે કે વહાણો, એ સહેલ કરે છે ક્યાં, ઓન ધ સી, એ દરિયામાં સહેલ કરે છે. હોડીઓ નદીમાં સેલ કરે છે અને વાહણો દરિયામાં સેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પરંતુ ક્લાઉડ એટલે કે વાદળો, તે ધેટ એટલે તે સેલ અક્રોસ ધ સ્કાય, એ સેલ કરે છે ક્યાં, આકાશની આરપાર, આકાશમાં સેલ કરે છે. એમ કે વાદળો ક્યાં સેલ કરે છે, આકાશમાં સેલ કરે છે. એમ કે આર પ્રિટિયર ધેન ધીસ, એટલે કે તેઓ આ બધા કરતાં વધારે સુંદર લાગે. આર પ્રિટિયર ધેન ધીસ એટલે કે તેઓ આ બધા કરતાં વધારે સુંદર છે. પછી ધેર આર બ્રિજ ઓન ધ રિવર, એટલે કે જે બ્રિજ છે એ રિવર ઉપર છે. એમ કે તે એમ કે રિવર ઉપર દેખાય છે, જે બ્રિજ બાંધેલો છે એ રિવર ઉપર બ્રિજ છે. એમ કે એના વિશેની વાત કરી છે. પછી એસ પ્રીટી એસ યુ પ્લીઝ, એટલે કે તમે ખુશ થાવ તેવા સુંદર હોય છે. એમ કે એ બ્રિજ નદીઓ ઉપર સરસ એવો છે અને આ બધું વાતાવરણ સરસ છે એટલે તમે ખુશ થાવ એવું સરસ દેખાય છે. એમ કે એવું સુંદર છે. એમ કે બટ ધ બો ધેટ બ્રિજ હેવન, પરંતુ બો એટલે કે મેઘધનુષ્ય, બો એટલે મેઘધનુષ્ય, ધેટ તે બ્રિજ એટલે કે પુલ, હેવન એટલે કે સ્વર્ગ. તો કહે છે કે પરંતુ ધનુષ્ય, જે મેઘધનુષ્યની વાત કરી, ધનુષ્ય મતલબ ધનુષ્ય એટલે મેઘધનુષ્ય, જે સ્વર્ગનો પુલ બાંધે છે. સ્વર્ગ એટલે હેવન એટલે સ્વર્ગ અને બ્રિજ એટલે પુલ. તો એમ કે જે મેઘધનુષ્ય છે એ સ્વર્ગનો પુલ બાંધે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રી, મતલબ વૃક્ષો. એન્ડ અને ઓવર ટોપ એટલે કે ઊંચે ટોચ પર, સેની ધ ટ્રીઝ, ટ્રીની ઉપર, ટોચ ઉપર. એમ કે અને વૃક્ષો ટોચની પરથી એમ કે પસાર થાય છે, અને વૃક્ષો એમ કે વૃક્ષની ટોચ ઉપરથી, જે વાદળાની વાત કરી છે એ વૃક્ષની ટોચ ઉપરથી, ઓવર ટોપ એના ઉપરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, એટલે કે અને ધરતીથી, એમ કે અને અર્થ એટલે કે ધરતીથી આકાશ, ધરતીથી આકાશ સુધીનો એમ કે રસ્તો બનાવે છે. અ બિલ્ડ રોડ, રસ્તો બનાવવો અને ધરતીથી આકાશ સુધીનો,
અને ધરતીથી આકાશ સુધીનો એ રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટિયર ફોર ધેન ધીસ, ઇઝ પ્રિટિયર ફાર ધેન ધીસ, એટલે કે તે આ બધા કરતાં વધારે સુંદર છે, તે આ બધા કરતાં વધારે સુંદર છે. ફરી એકવાર સમજી લઈશું. બોટ સેલ ઓન ધ રિવર, એટલે કે હોડીઓ નદીમાં સહેલ કરે છે. એન્ડ શિપ સેલ ઓન ધ સી, અને વાહનો દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ ક્રોસ અક્રોસ ધ સ્કાય, પરંતુ ક્લાઉડ એટલે કે વાદળો, ધ સેલ અક્રોસ ધ સેલ, એ સેલ અક્રોસ ધ સેલ સ્કાય એટલે કે વાદળો આકાશમાં સહેલ કરે છે. એઝ પ્રિટર ધેન ધીસ, એટલે તેઓ આ બધા કરતાં વધારે સુંદર છે. ધેર આર બ્રિજ ઓન ધ રિવર, એમ કે નદીઓ ઉપર પુલ હોય છે. એઝ પ્રિટર યુ પ્લીઝ, એટલે કે તે ખુશ, એમ કે તે પ્રિટર એટલે કે ખુશ થાવ તેવા સુંદર હોય છે. તમે બધા એમ કે ખુશ થાવ એ જોઈ એવા સુંદર હોય છે. બટ ધ બો ધેટ બ્રિજ હેવન, પરંતુ બટ એટલે કે પરંતુ, ધ બો એટલે કે મેઘધનુષ્ય, ધનુષ્ય મતલબ મેઘધનુષ્ય, એ એમ કે એ મેઘધનુષ્ય છે એ બ્રિજ હેવન એટલે કે સ્વર્ગનો, સ્વર્ગનો જે બ્રિજ પુલ બાંધે છે, બ્રિજ મતલબ પુલ બાંધે છે. એન્ડ ઓવર ટોપ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એમ કે એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને ધરતીથી આકાશ સુધીનો એમ કે રસ્તો બનાવે છે. તે ઇઝ પ્રિટિયર ફાર ધેન ધીસ, તે આ બધા કરતાં વધારે સુંદર છે. એમ કે આ પોએમ હતી. હવે લેસનમાં, એમ કે લેસનમાં એક્ટિવિટી ફોર એનું આ બધું લખવાનું છે, એનું ભાષાંતર નથી કરવાનું. આને આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અને આ એક્ટિવિટી 5 એનું પહેલાં ઇંગ્લિશ લખવાનું છે અને ભાષાંતર લખવાનું, કે તો એક લીટી ઇંગ્લિશ અને એક લીટી ગુજરાતી, એ રીતે આનું ભાષાંતર કરવાનું છે. આ બંને એક્ટિવિટી લખીને તૈયાર તમારી નોટમાં કરી લેવે, અને આગળના પણ યુનિટ જેટલા ચાલ્યા છે, જેટલી એક્ટિવિટી ચાલી છે, બધું જ તમારી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેવું. આટલું લેસન કમ્પ્લીટ કરીને સારા અક્ષરે વ્યવસ્થિત કરી લેવું. આવજો.